नमस्कार, आप जोई रहा छो गुजराती नंबर वन न्यूज चैनल एबीपी अस्मिता। हूं छू चिंतन। बुलेटिन में सौथी पहला बात करीशुं कोरोना ना कपड़ा काळ में काळा बजारी नी। टोसिलीजुमेब इंजेक्शन की काळाबजारी ना विवाद वकर्यो छे। सूरत में इंजेक्शन की अछत ने लईने दर्दियों ना स्वजनों धरना पर बैठा छे। नवी सिविल हॉस्पिटल में सुप्रिंटेन्डेंट की ऑफिस में प्रवेशी दर्दियों धरना शुरू कर्या। अमारा संवाददाता धनराज बागले जोड़ाई चुक्या छे। धनराज, ए जणावो के अत्यारे जे लोको छे ते धरना करी रह्या छे, शुं तेमनी मांगणी छे अने केवो विरोध? जी बिल्कुल, नवी सिविल हॉस्पिटल में दर्दियों धक्का खाई रहा है इंजेक्शन माटे। त्यारे सीधा दृश्य तमे जोई शको छो, आ प्रमाणे मोटी संख्या में लोग सुप्रिंटेन्डेंटनी ऑफिस छे, डीननी ऑफिस छे, त्यां आवी चुक्या छे। डीन छे जयेश ब्रह्मभट्ट, सातो साथ रागिणी मैडम जे सुप्रिंटेन्डेंट अत्यारे इन्चार्ज निमाया छे, त्यारे आ रीते जे परिवारजनो जे हालाकी भोगवी रह्या छे, जे प्रमाणे इंजेक्शन लेवा माटे तेमने आमथी तेम भटकवू पड़े छे। उपरांत जे रीते इंजेक्शन अत्यारे हाल काळाबजारी थई रही छे तेने लईने विरोध प्रदर्शन करी रह्या छे। आ प्रमाणेनी स्थिति सूरत शहेरमां जोवा मळी रही छे। त्यारे नवी सिविल हॉस्पिटल खाते मोटी संख्यामां दर्दीओ उपस्थित थया छे। दर्दीओए मांग करी हती के इंजेक्शन लेवा माटे आमथी તેમ રખડવું પડી રહ્યું છે। ત્યારે જે પોતાના સ્વજનો છે તેમને સુધા તેઓ બચાવી નથી શકતા, ત્યારે નવી સિવિલ તંત્ર દ્વારા કયા પ્રકારે અત્યારે હાલ વર્ણલખન તૈયાર કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે। ડીન છે, સુપ્રિન્ટેન્ડન્ટ છે, તમામે તમામ અહીં ઉપસ્થિત છે અને માંગ કરવામાં આવી રહી છે કે ઇન્જેક્શનની અછત છે એ પૂર્ણ કરવામાં આવે। આપણી સાથે જે વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતા છે એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, તમારું પેશન્ટ છે, તમે દર્દીના સંબંધી છો, શું માંગણી છે, ક્યારથી પરેશાન થઈ રહ્યા છો? આ બે દિવસથી આ ઇન્જેક્શન લખેલું છે, પ્રાઇવેટ હોસ્પિટલમાં અમારું પેશન્ટ છે। અહીંયાથી એવું કહે છે કે એક કમિટી બની રહી છે કલેક્ટર ઓફિસ જયંતી રવિ જે આપણા સચિવ છે એના અંડરમાં। હવે 18-20 કલાકથી અહીંયા લાઇનમાં ઉભા છીએ, કોઈ રિસ્પોન્સ નથી, કોઈ જવાબ નથી આપી રહ્યા, અને આ ઇન્જેક્શન કોણ આપશે? એ લોકો કોઈ જ પોતાની બાહેંધરી લેવા માંગતા નથી। અત્યારે એક જ જવાબ આપે છે કે કલેક્ટર કચેરીએ જાઓ, ત્યાંથી જે તમને જવાબ મળે તે। અત્યારે ડીન કોઈ જ પ્રકારનું પોતાની ઉપર જવાબદારી લેવા માંગતા નથી। બિલકુલ, રાગીની મેડમ પણ ઉપસ્થિત છે, નવા ઇન્ચાર્જ છે, પ્રીતિ કાપડિયા બાદ તેમને ઇન્ચાર્જ સોંપવામાં। મેડમ, શું રજૂઆત છે આ લોકોને? અમે સમજીએ છીએ કે કોરોનાની અમના હાલમાં પેન્ડેમિક સિચ્યુએશન છે અને એમાં ઘણા બધા દર્દી ક્રિટિકલ છે, અને એવા ક્રિટિકલ દર્દીમાં અમુક સંજોગોમાં અમુક ઇન્ડિકેશનમાં આ ઇન્જેક્શન અપાય છે। હાલમાં ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ કલેક્ટર ઓફિસમાં મીટિંગ ચાલી રહી છે અને અમને જે ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે એના પ્રમાણે કમિટીની રચના થાય છે। જે કમિટીમાં તજજ્ઞો હશે, જે પ્રાઇવેટના પેશન્ટ્સને ટોક્લિઝુમેબ ઇન્જેક્શન માટે અપ્રુવલ આપશે અને પછી સ્ટોક પ્રમાણે સરકારી દવાખાનાથી એ ઇન્જેક્શન એમને આપવામાં આવશે, બરાબર? જે પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય એના મુજબ આપવામાં આવશે। તો હાલમાં મારું એટલું જ રજૂઆત છે। મેડમ, અત્યારે ઇન્જેક્શન અવેલેબલ છે કે નહીં આપણી પાસે? મારે મારા મેડિકલ સ્ટોરમાં એના સ્ટોકના સ્ટેટસ ચેક કરવું પડશે, કારણ કે અવેલેબલ હતું, અમે અમારા ક્રિટિકલ પેશન્ટ્સમાં અમારે આઈસીયુમાં ડિસ્ટ્રીબ્યુટ કરેલું હતું, પણ સ્ટોકનું સ્ટેટસ મારે જોવું પડશે। સ્ટોકનું સ્ટેટસ જાણવું પડશે, સમજું છું। જો એક વસ્તુ ડોક્ટર રીતે હું પણ સમજું છું કે આ ટોક્લિઝુમાબ ઇન્જેક્શન હાલમાં એક અમુક પદ્ધતિથી જ મળે છે, પણ એક કયા પેશન્ટમાં આપવાના છે, ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ જોઈને આપવાનું છે, એના માટે કમિટીની રચના થાય છે એવું અમને સૂચના આપવામાં આવી છે ના? સિવિલ હોસ્પિટલમાં રહ્યો, કાલે મને એને એમ કીધું હતું કે આ ઇન્જેક્શન છે ને બે, એ કે તમને કાલ આપવામાં આવશે, તો હું આજે આવ્યો તો સવારે મને એમ કીધું આ કેતન નાયકે, એ કે આ ઇન્જેક્શન એ કે અમારે પાસે સ્ટોકમાં નથી, એ કે તમે એ કે બીજે એ કે તપાસ કરો, અને સરકાર એમ કહે છે કે તમે સિવિલમાં આપેલું છે એ કે અને પ્રાઇવેટ વાળાને આપતા નથી, તો પ્રાઇવેટ વાળા ભારતના કે ગુજરાતના નાગરિક સભ્ય નથી,
તો તમે ખાલી સિવિલ વાળાને આપો છો, તો સિવિલ માં હું આવ્યો હતો તો મને કે વેન્ટિલેટર અવેલેબલ નથી, તો સ્વીમેર માં ગયો તો સ્વીમેર માં કે વેન્ટિલેટર અવેલેબલ નથી, તો મારી પાસે મેં ડોક્ટર ને કીધું મારે શું કરવાનું, તો એ કે તમે ગોતો, એ કે મારી પાસે કે અવેલેબલ નથી, તો પછી મારે ગોતવું પડે ને, પ્રાઇવેટ માં ગયો તો પછી ઇન્જેક્શન માંગ્યા, તો ઇન્જેક્શન સિવિલ માં આપે છે તો સિવિલ માં દર્દી હોય ને આપે, પ્રાઇવેટ વાળા નો આપે તો પ્રાઇવેટ વાળા તો પૈસા આપે છે તોય નથી આપતા, અમે પૈસા ખર્ચવા રેડી છે તોય નથી આપતા. આપ શાના માટે આવ્યા છો અને કોને દવા લખી આપી? ઇન્જેક્શન માટે તે પ્રાઇવેટ હોસ્પિટલ માંથી લખી આપેલું છે, ક્રિટિકલ પેશન્ટ હોય એના માટે આ ઇન્જેક્શન જરૂરી છે એવું ડોક્ટરે કીધું છે, તો હું 4 દિવસથી ધક્કા ખાઉં છું અને એવું કહેવામાં આવે છે કે અહીંયા જે ઇન્જેક્શન છે અહીંના પેશન્ટ માટે છે, ખાનગી હોસ્પિટલને દેવામાં નહીં આવે એવું આજે અમને જણાવી દીધું છે. 4 દિવસથી ધક્કા ખાઉં છું. કઈ કઈ જગ્યાએ ધક્કો ખાધો તમે? હું અહીંયાથી આપણને 27 નંબરની રૂમમાં મોકલ્યા હતા, ત્યાંથી રેડિયોલોજીસ્ટ બિલ્ડિંગમાં 9 નંબરમાં જવાનું કીધું, ત્યાંથી એમ કીધું કે સુપ્રિન્ટેન્ડન્ટ છે એમને મળો, તો એમને ઓફિસમાં ગયા તો ત્યાં એક ભાઈ બેઠા હતા, એમણે એવું કીધું કે ખાનગી હોસ્પિટલ માટે આ ઇન્જેક્શન અવેલેબલ છે જ નહીં અમારા પાસે, તમે અહીંયા તમને નહીં. તો અત્યારે સમજાવટ કરવામાં આવી રહી છે, ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળાબજારીનો વિવાદ વકરતો જઈ રહ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના અધ્રશ્યો જ્યાં દર્દીના સંબંધીઓએ ધરણા શરૂ કર્યા છે. ઇન્જેક્શનની અછતને લઈને દર્દીના સંબંધીઓએ ધરણા કર્યા, સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં ઘૂસીને દર્દીના સંબંધીઓ અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમને ઇન્જેક્શન કેમ નથી મળતું તે સવાલ પૂછી રહ્યા છે. તો અત્યારે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેઓ એવું કહી રહ્યા છે કે તેમણે સ્ટોક તપાસવો પડશે અને સ્ટોકમાં ઇન્જેક્શન છે કે નહીં તેઓ તે પૂછીને કહેશે, પરંતુ આરોગ્ય રાજ્યમંત્રી એ વાત સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ઇન્જેક્શન નથી અને મંગાવવામાં આવશે.